गुड मॉर्निंग फ्रेंड्स, आनाथी अगाउना लेक्चर नी अंदर आपने वेग विषय नी चर्चा पूर्ण करी हती, प्रवेग विषय नी पण चर्चा पूर्ण करी हती। प्रवेग नी अंदर तत्कालीन प्रवेग अने सरेराश प्रवेग। आजे प्रवेग छे ए प्रवेग नु सूत्र सदिश ए बराबर डेल्टा सदिश वी अपॉन डेल्टा टी, कारण के प्रवेग सदिश राशि है, मारे तमे एना उपर तीरनी निशानी वडे पण दर्शावी शको। एना उपरथी तत्कालीन प्रवेगनुं सूत्र मेळव्युं हतुं, ए बराबर डीवी बाय डीटी बराबर वी डॉट बराबर डी स्क्वेर एक्स बाय डीटी स्क्वेर बराबर एक्स डबल डॉट। अने प्रवेगे सदिश राशि होय, आ प्रवेगे धन ऋण के शून्य होई शके। अने एना उपरथी आपणे सौथी छेल्ले चर्चा करी हती के आपणे बाइक कार के एक्टिवा कोई पण वाहन चलावता होईए छीए, ए वखते एनी अंदर जो तमे एक्सेलेटर आपशो तो एना वेगमां वधारो थशे। अने वेगमां वधारो थाय तो एवी जे गति छे एने आपणे प्रवेगी गति कहेता हता। અને વેગમાં વધારો થતો હોય પ્રવેગમાં પણ વધારો થાય એટલે પ્રવેગ આપણને ધન મળે। પરંતુ જો આપણે આપણા વાહનને બ્રેક મારીએ છીએ અને આપણા વાહનને બ્રેક મારીએ છીએ એટલે વેગમાં ઘટાડો થાય, વેગમાં ઘટાડો થાય એટલે પ્રવેગમાં પણ ઘટાડો થાય એટલે પ્રવેગ આપણને ઋણ મળે। અને આવી જે ગતિ છે એને આપણે પ્રતિપ્રવેગી ગતિ કહેતા હતા। અને સૌથી છેલ્લે આપણે આપણું જે વાહન છે એને બ્રેક પણ નથી મારતા કે એક્સિલરેટર પણ નથી આપતા, એટલે કે એનો જે વેગ છે વેગ કોન્સ્ટન્ટ અચળ રહે છે। અને જો વેગ અચળ રહેતો હોય તો એવા કિસ્સામાં એનો જે પ્રવેગ છે પ્રવેગ કેટલો થાય છે, શૂન્ય થાય છે, જેની આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ। હવે આજે આપણે મિત્રો એની અંદર આગળ જઈએ કે આ જે વેગ છે એ વેગ ઉપરથી આપણને પ્રવેગ મળે છે તો એના મૂલ્યમાં કઈ રીતે આપણે ફેરફાર કરી શકીએ, એટલે વેગમાં ફેરફાર કઈ રીતે થાય છે અને વેગમાં ફેરફાર કઈ રીતે થાય, તો આપણે જાણીએ છીએ કે વેગ એ સદિશ રાશિ છે જેને મૂલ્ય પણ છે અને દિશા પણ છે। તો એની અંદર ફેરફાર તમે ત્રણ રીતે કરી શકો, જો એના મૂલ્યમાં ફેરફાર કરો તો વેગમાં ફેરફાર થાય, વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ મળે, જો એની દિશામાં ફેરફાર કરો, આપણે ચાલતા ચાલતા વાહન લઈ જતા આપણી ડાયરેક્શન ચેન્જ કરી દઈએ અહીંથી તમારા તરફ ચાલવાનું શરૂઆત કરીએ, ત્યાંથી ડાયરેક્શન પાછી ચેન્જ કરી દઈએ, યુ ટર્ન લઈ લઈએ, પાછા ચાલતા ચાલતા આગળ વધીએ, તો આવા કિસ્સાની અંદર ડાયરેક્શન એટલે દિશા બદલાય તો પણ વેગ બદલાય તો પ્રવેગ પણ બદલાય, અને મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર કરી, મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર કરી તો પણ વેગમાં ફેરફાર થાય। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે એની અંદર ફેરફાર કરીએ, વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ મળે। તો એના ઉપરથી આપણે કેટલાક અગત્યના મુદ્દાઓ નોંધીએ, જેમાં સૌથી પહેલા નંબરમાં વેગની જે દિશા છે આ દિશામાં ફેરફાર કર્યા વિના માત્ર તેનું મૂલ્ય વધારવામાં આવે, વેગની જે દિશા છે એ દિશામાં ફેરફાર કર્યા વિના માત્ર તેનું મૂલ્ય વધારવામાં આવે, અને માત્ર તેનું મૂલ્ય વધારવામાં આવે એટલે વેગ વધે તો પરિણામ સ્વરૂપે પ્રવેગનું મૂલ્ય આવે, તો પ્રવેગનું મૂલ્ય પણ વધે, અને એવા કિસ્સામાં આ પ્રવેગ આપણને કેવો મળશે મિત્રો, ધન મળે। વેગ
વેગની દિશામાં ફેરફાર કર્યા વિના માત્ર તેનું મૂલ્ય વધારવામાં આવે, અને મૂલ્ય વધારવામાં આવે તો પ્રવેગનું મૂલ્ય પણ વધે. દાખલા તરીકે અહીંયા આગળ મિત્રો હું સમય લઈ લઉં, અહીંયા આગળ વેગ લઈ લઈએ. ચલો સમયની વાત કરીએ, ટી બરાબર 2 સેકન્ડ, ટી બરાબર 4 સેકન્ડ, ટી બરાબર 6 સેકન્ડ, ટી બરાબર 8 સેકન્ડ લઈ લઈએ. ચલો વેગ, વેગનું મૂલ્ય થાય છે 10 મીટર પર સેકન્ડમાં. ચલો પછી વેગનું મૂલ્ય થાય છે 20, પછી વેગનું મૂલ્ય થાય છે 30, પછી થાય છે પાછું 20. તો હવે તમે અહીંયા આગળ જુઓ કે વેગની દિશા, એટલે આપણે આ દિશામાં જઈ રહ્યા છીએ, ધન એક્સ દિશામાં. હવે ધન એક્સ દિશામાં જે છે ત્યારે સમય તો સતત વધે છે, તો વેગની દિશામાં ફેરફાર કર્યા વિના માત્ર તેનું મૂલ્ય વધારવામાં આવે. મૂલ્ય વધે એટલે જો અહીંયા આગળ વેગ 10 હતો, 10માંથી કેટલો થયો 20, 20માંથી કેટલો થયો 30. જો હું આ 2 માટે વાત કરું, આ 2 માટે અને આ 2 માટે જો હું વાત કરું તો અહીંયા આગળ વેગ કેટલો છે 20, 20માંથી વધીને કેટલો થયો 30 થયો. અને 20માંથી વધીને જો 30 થતો હોય તો આને હું અંતિમ વેગ કહું, આને પ્રારંભિક વેગ કહું, તો પરિણામ સ્વરૂપે સરેરાશ પ્રવેગ કે પ્રવેગ અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, 30 માઇનસ 20 ભાગ્યા સમયમાં થતો ફેરફાર. ચલો અંતિમ વેગ 30 છે ત્યારે સમય કેટલો છે 6, આ સમય કેટલો છે 4, 6 માઇનસ 4, 30માંથી 20 જાય 10, 6માંથી 4 જાય 2, તો આ પ્રવેગ કેટલો મળ્યો મિત્રો તમને 5 મળ્યો. કેટલો મળ્યો 5. એટલે પ્રવેગ કેવો મળ્યો? ધન મળ્યો. એટલે કે વેગની દિશામાં ફેરફાર કર્યા વિના માત્ર તેનું મૂલ્ય વધારવામાં આવે, તો આવા કિસ્સામાં પ્રવેગનું મૂલ્ય વધે અને એ પ્રવેગ તમને કેવો મળશે? ધન મળશે. અને પ્રવેગ ધન મળે છે તો આ વખતે જે દિશામાં વેગ છે, જે દિશામાં વેગ છે એ જ દિશામાં તમને પ્રવેગ મળે. એટલે બંનેની જે દિશા છે, બંનેની દિશા કેવી કહેવાય? સમાન. આ બંનેની દિશા જો સમાન હોય તો એવા કિસ્સાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આવું લખી શકીએ કે સદિશ V સમાંતર સદિશે. સદિશ V બંને સદિશ રાશિ છે, એટલે ચેપ્ટર નંબર 4ની અંદર આપણે ભણીશું કે સદિશ રાશિ તેના ઉપર તીરની નિશાની મૂકવાની, જેને આપણે સદિશ તરીકે વાંચીશું. અને બંનેની દિશા સમાન છે તો આવા કિસ્સામાં થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા ડિગ્રી મળે વિદ્યાર્થી મિત્રો? 0 ડિગ્રી. અને 0 ડિગ્રી એટલે કે વેગ અને પ્રવેગ બંને એક જ દિશામાં મળશે. ચલો બીજા નંબરનો મુદ્દો લઈએ વિદ્યાર્થી મિત્રો. વેગની જે દિશા છે એ દિશામાં ફેરફાર કર્યા વિના માત્ર તેનું મૂલ્ય વધારવાની જગ્યાએ ઘટાડી દઈએ. શું કરીએ? ઘટાડીએ. વેગની દિશામાં ફેરફાર કર્યા વિના માત્ર તેનું મૂલ્ય પહેલા વધાર્યું હતું, હવે વેગનું મૂલ્ય શું કરીએ? ઘટાડીએ, ટૂંકમાં બ્રેક મારીએ, તો પ્રવેગનું જે મૂલ્ય છે એ પ્રવેગનું મૂલ્ય શું થાય? ઘટે. અને પ્રવેગનું મૂલ્ય ઘટે તો આવા કિસ્સામાં તમને પ્રવેગ કેવો મળશે? ઋણ મળશે. અને જો પ્રવેગ વિદ્યાર્થી મિત્રો ઋણ હોય, ઉદાહરણ દ્વારા સમજીએ. જો અહીંયા આગળ ટી બરાબર 6 સેકન્ડ, 6 સેકન્ડ વેગ કેટલો હતો? 30. હવે સમય તો વધે જ છે પણ આ વેગ 30માંથી કેટલો થઈ ગયો? 20 થઈ ગયો. તો આ 2 કિસ્સાની વાત કરું, આ 2 6 થી 8 સેકન્ડના સમયગાળા દરમિયાન, સમયગાળો તો એટલો જ રહ્યો 8 માઇનસ 6 એટલે 2 સેકન્ડ, પરંતુ અહીંયા આગળ
આ પ્રારંભિક વેગ છે, આ અંતિમ વેગ થઈ ગયો. ને મારે પ્રવેગ શોધવો હોય તો પ્રવેગ બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, 20 માઇનસ 30 ભાગ્યા 2, 20 માઇનસ 30 ભાગ્યા 2 એટલે માઇનસ 10 ભાગ્યા 2, માઇનસ 5 મીટર પર સેકન્ડ. ને જે પ્રવેગ છે એ પ્રવેગની આગળ વિદ્યાર્થી મિત્ર ચિહ્ન કયું આવી ગયું? માઇનસ આવી ગયું, ઋણ આવી ગયું. અને જો પ્રવેગ ઋણ મળતો હોય તો એવા કિસ્સામાં જે વેગ છે, વેગ તો વિદ્યાર્થી મિત્રો આગળ તરફ જ છે, વેગ તો આગળ તરફ જ છે, પરંતુ જે પ્રવેગ છે એ પ્રવેગનું મૂલ્ય ઋણ મળ્યું એટલે એની દિશા બદલાઈ ગઈ. અને દિશા બદલાઈ જાય તો આવા કિસ્સામાં વેગ અને પ્રવેગ બંને વચ્ચેનો જે ખૂણો છે, આ ખૂણો આપણને કેટલા ડિગ્રીનો મળ્યો કહેવાય? 180 ડિગ્રીનો મળ્યો કહેવાય. તો આ કિસ્સાની અંદર સદિશ V સમાંતર નહીં, પરંતુ આપણને કેવા મળશે? પ્રતિ સમાંતર મળશે. એટલે સદિશ V અને સદિશ A પ્રતિ સમાંતર થાય, અને પ્રતિ સમાંતર થાય તો આ કિસ્સામાં ખૂણો થીટા કેટલા ડિગ્રી મળશે? 180 ડિગ્રી. ટૂંકમાં તમારે એટલું જ યાદ રાખવાનું કે જ્યારે દિશાની અંદર આપણે ફેરફાર કરતા નથી અને મૂલ્ય વધારીએ તો પ્રવેગ ધન, પણ જો મૂલ્ય ઘટાડવામાં આવે તો પ્રવેગ કેવો મળશે? ઋણ મળશે. અને આવા કિસ્સાની અંદર લાઈન જે છે એની જે દિશા છે, દિશા એક જ, પણ મૂલ્ય વધારીએ કાં તો મૂલ્ય શું કરીએ? ઘટાડીએ. બીજા નંબરનો મુદ્દો થઈ ગયો. ચલો ત્રીજા નંબરનો જે મુદ્દો છે એમાં વેગનું મૂલ્ય બદલ્યા સિવાય માત્ર તેની દિશા બદલવામાં આવે તો આ જે કિસ્સો છે, આ કિસ્સો અગત્યનો છે કે વેગનું મૂલ્ય બદલ્યા સિવાય, વેગનું મૂલ્ય બદલ્યા સિવાય માત્ર તેની દિશા બદલવામાં આવે. અને દિશા બદલવામાં આવે તો આ કિસ્સામાં વિદ્યાર્થી મિત્રો વેગ અને પ્રવેગ બંને પરસ્પર એકબીજાને લંબ હોય છે. જ્યારે તમે દિશા બદલતા, મૂલ્ય બદલતા નથી, માત્ર એની દિશા બદલો છો, તો વેગ અને પ્રવેગ બંને પરસ્પર એકબીજાને કેવા હોય? લંબ. અને બંને પરસ્પર એકબીજાને લંબ હોય તો આ વખતે સદિશ V લંબ સદિશ A અને થીટા બરાબર કેટલા ડિગ્રી થશે? વિદ્યાર્થી મિત્રો 90 ડિગ્રી થશે. અને આવા કિસ્સામાં તમને જે પ્રવેગ મળે છે એ પ્રવેગને આપણે કેન્દ્રગામી પ્રવેગ કહે છે. કેવો પ્રવેગ કહેવાય? કેન્દ્રગામી પ્રવેગ, કેન્દ્ર તરફનો પ્રવેગ, જે આપણે પછીના ચેપ્ટર્સની અંદર ભણીશું મિત્રો. પણ આવા કિસ્સાની અંદર જે પ્રવેગ મળે એ પ્રવેગને કયો પ્રવેગ કહીશું? કેન્દ્રગામી પ્રવેગ અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ શું રાખીશું? કે જ્યારે વેગ અને પ્રવેગ 0 ડિગ્રી હોય કે 180 ડિગ્રી હોય તો આવા કિસ્સાની અંદર માત્ર મૂલ્ય બદલાય, દિશા બદલાતી નથી. જ્યારે બંને પરસ્પર એકબીજાને લંબ હોય તો એવા કિસ્સાની અંદર માત્ર દિશા બદલાય છે, એનું મૂલ્ય બદલાતું નથી. તો આપણે આ રીતે યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો. વેગ અને
प्रवेग एकज लाइन पर, एकज लाइन पर, पण एमां एनुं मूल्य વધારવામાં આવે, એમાં એનું મૂલ્ય વધારવામાં આવશે. તો આ વખતે વિદ્યાર્થી મિત્રો જે ખૂણો છે એ ખૂણો મૂલ્ય વધારવામાં આવે તો એ વખતે ખૂણો તમને કેટલા ડિગ્રીનો મળશે? 0 ડિગ્રી. આ વખતે મૂલ્ય વધે, દિશામાં કોઈ જ ફેરફાર નહીં થાય, દિશામાં કોઈ જ ફેરફાર નહીં થાય, પણ વેગ અને પ્રવેગ એક જ લાઈન પર. પણ એવા કિસ્સાની અંદર એનું જે મૂલ્ય છે એ મૂલ્ય ઘટાડવામાં આવે, ટૂંકમાં મૂલ્ય ઘટાડવા માટે તમે શું મારશો? અહીંયા આગળ બ્રેક મારો છો. તો એવા કિસ્સાની અંદર બ્રેક મારતા પ્રવેગની દિશા બદલાઈ જાય, એટલે ખૂણો થીટા કેટલા ડિગ્રી? 180 ડિગ્રી. આવા કિસ્સાની અંદર મૂલ્ય ઘટશે, દિશામાં કોઈ જ ફેરફાર નહીં થાય. અને જો વેગ અને પ્રવેગ, વેગ અને પ્રવેગ પરસ્પર એકબીજાને લંબ હોય, અને વેગ અને પ્રવેગ પરસ્પર એકબીજાને લંબ હોય, તો એવા કિસ્સાની અંદર થીટા બરાબર 90 ડિગ્રી, અને જ્યારે ખૂણો 90 ડિગ્રી હશે ત્યારે વેગના મૂલ્યમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ એની જે દિશા છે એ દિશામાં ફેરફાર થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલું જો તમે વ્યવસ્થિત યાદ રાખશો તો તમને કોઈ પણ જગ્યાએ એમસીક્યુમાં તકલીફ પડશે નહીં. અને આવા કિસ્સાની અંદર જે પ્રવેગ છે, આ પ્રવેગને આપણે કયો પ્રવેગ કહી શકીએ? કેન્દ્રગામી પ્રવેગ કહી શકીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ મેં તમને એવું કીધું કે ખૂણો થીટા બરાબર 0 ડિગ્રી હોય, કાં તો 180 હોય, કાં તો 90 હોય, પણ જો એના વચ્ચેનો પણ કોઈ ખૂણો હોય, દાખલા તરીકે અહીંયા આગળ હું આવી વાત કરું, તરીકે અહીંયા આગળ આ વેગ છે જેને આપણે સદિશ V વડે દર્શાવીએ, આ પ્રવેગ સદિશ A છે, બંને વચ્ચેનો ખૂણો દાખલા તરીકે થીટા છે, બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા છે. તો હવે અહીંયા આગળ જુઓ, આ વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો થીટા છે. હવે ખૂણો થીટા 0 છે, 180 છે, 90 છે, આપણને ખબર નથી. તો એવા કિસ્સામાં તમારે પ્રવેગના અહીંયા આગળ તમારે ઘટકો લેવા પડે. અને પ્રવેગના હું વિદ્યાર્થી મિત્રો જો ઘટકો લઉં તો પ્રવેગના બે ઘટકો મળે. કેટલા ઘટકો? બે. આ પ્રવેગનો ખૂણો થીટા, થીટાની પાસેનો આ ઘટક જે આની દિશામાં જ છે, તો આ ઘટકને હું નામ આપી દઈશ એ, એની દિશામાં છે તો સમાંતર ઘટક કહી દઈશ. કયો ઘટક કહી દઈશ? સદિશ એનો ખૂણો થીટા, થીટાની પાસેનો ઘટક, એટલે એ સમાંતર ઘટક જે વેગની દિશામાં જ છે. જ્યારે બીજો ઘટક આ લઈશ જે આ વેગને પરસ્પર કેવો છે? લંબ છે. પરસ્પર કેવો છે? લંબ છે. આ ઘટક આ વેગને કેવો છે? લંબ છે. માટે અહીંયા આગળ આપણે આ લંબની ઊંધોટી વાળી નિશાની દર્શાવી છે, ત્યારે અહીંયા આગળ આ ઘટક આને સમાંતર છે, માટે આ રીતે રેલવેના પાટા જેવી બે સમાંતર લાઈન દર્શાવી છે. તો મેં સદિશના ઘટકો લઈ લીધા, ખૂણો થીટા, થીટાની પાસેનો ઘટક આ લઈ લીધો સમાંતર, ત્યારે ખૂણો થીટા, થીટાની બરાબર સામેનો આ ઘટક એ લંબ અહીંયાથી પણ જોઈ શકાય છે. આ ઘટક આને કેવો છે? લંબ. આને હું અહીંયા પણ દર્શાવી શકું. તો હવે આપણે સમજવાનું એ છે કે એ સમાંતર ઘટક એ વેગની દિશામાં છે,
અને એ સમાંતર ઘટક વેગની દિશામાં હોય, વેગની દિશામાં, અને જો એ સમાંતર ઘટક વેગની દિશામાં હોય તો પરિણામ સ્વરૂપે આવા કિસ્સાની અંદર એનું જે મૂલ્ય છે, દિશામાં છે, દિશામાં માટે થીટા બરાબર કેટલા ડિગ્રી, 0 ડિગ્રી, તો એનું મૂલ્ય શું થશે, વધશે, ટૂંકમાં મૂલ્ય વધશે, મૂલ્ય વધશે એટલે એના મૂલ્યમાં ફેરફાર થાય, એ સમાંતર ઘટકના કારણે વેગના મૂલ્યમાં ફેરફાર થાય, વેગના મૂલ્યમાં ફેરફાર થાય. અને આ ઘટક એ લંબ જે આ વેગને કેવો છે, લંબ છે, અને લંબ ઘટક હોય પ્રવેગનો વેગને પરસ્પર લંબ ઘટક, લંબ ઘટક હોય તો મૂલ્યમાં કોઈ ફેરફાર ના થાય, શામાં ફેરફાર થાય, દિશામાં ફેરફાર થાય. તો લંબ ઘટકના કારણે દિશામાં, તો વિદ્યાર્થી મિત્રો આ બાબત પણ આપણે વ્યવસ્થિત સમજવી પડશે. ચલો ઝડપથી આ જે મુદ્દો છે, યાદ રાખવાનો મુદ્દો, એ ઝડપથી નોંધી લો. આગળનું અહીંયા ભૂસાઈ ગયું છે તો એ ભાગ જ્યારે આવે ત્યારે વિડીયોને 2 મિનિટ માટે પાઉઝ કરી દેજો, અને પાઉઝ કરીને એટલું નોંધી લેજો, આખો મુદ્દો નોંધી લો. ચલો ઝડપથી ચલો વિદ્યાર્થી મિત્રો તમે નોંધી દીધું હશે. હવે આપણે આલેખની ચર્ચા કરીએ કે જેમાં એક્સ વિરુદ્ધ ટી, અંતર વિરુદ્ધ સમયના આલેખો અને વેગ વિરુદ્ધ સમયના આલેખો, એમાંથી સૌથી પહેલાં આપણે એક્સ વિરુદ્ધ ટી, અંતર વિરુદ્ધ સમયના આલેખની ચર્ચા કરીએ. તો અહીંયા આગળ ધોરણ 9 અને 10ની અંદર તમે સામાન્ય એવા આલેખો ભણીને જ આવ્યા છો, અને આપણને ખબર છે કે આલેખ હોય તો આલેખની અંદર 2 અક્ષો આવે, એક એક્સ અક્ષ આવે અને બીજી કઈ અક્ષ આવશે, વાય અક્ષ આવશે. તો અહીંયા આગળ એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરવા માટે સૌથી પહેલા અહીંયા આગળ આપણે આટલી કિંમતો વિચારી લઈએ કે દાખલા તરીકે અહીંયા આગળ સમય, આ સમય આપણે સેકન્ડમાં લઈશું, જ્યારે અંતર જેને આપણે એક્સ, સમયને ટી વડે દર્શાવીએ છીએ. તો હવે અહીંયા આગળ દાખલા તરીકે સમય 0, 1, 2, 3, 4, 5 સેકન્ડ સુધીનો લઈએ. એ દરમિયાન શરૂઆતમાં પદાર્થ સ્થિર છે, એટલે એણે કોઈ અંતર કાપ્યું જ નથી, પોતાનું સ્થાન બદલ્યું જ નથી. હવે ધીરે ધીરે જેમ જેમ સમય વધી રહ્યો છે, એમ એમ એનું અંતર 5, 5માંથી 10, 10માંથી 15, 15માંથી 20 થાય છે. ત્યારબાદ 20માંથી પાછું 15 થાય છે, 15માંથી 10 થાય છે, 10માંથી 5 થાય છે, અને 8મી સેકન્ડે પાછું અંતર એનું 0 થઈ જાય છે. આ બાજુ સમય આપણે સેકન્ડમાં, અને જે અંતર છે, અંતર એને મીટરમાં રાખીએ. તો અહીંયા આગળ સમયમાં સતત ફેરફાર થાય છે, પણ સમયમાં ફેરફાર થતાં પદાર્થ શરૂઆતમાં સ્થિર છે, પછી એ 5 મીટર અંતર કાપે છે, પછી 10, 15, 20, પછી સમય તો સતત વધી જ રહ્યો છે, પણ અંતર 20માંથી કેટલું થઈ ગયું, 15, 15માંથી 10, 10માંથી 5, 5માંથી કેટલું થઈ ગયું, 0 થઈ ગયું. હવે આપણે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ કઈ રીતે દોરવો વિદ્યાર્થી મિત્રો? તો સૌથી પહેલા નંબરમાં અહીં આગળ એક્સ વિરુદ્ધ ટીનો આલેખ, આ એક્સ વિરુદ્ધ ટીનો જે આલેખ છે, આ એક્સ વિરુદ્ધ ટીના આલેખની અંદર
આપણે બે ભાગ પાડી દઈશું, એક ભાગ આટલા સુધીનો અને બીજો ભાગ અહીંથી આગળ ચાલ થશે. આપણે જાણીએ છીએ આને આપણે ઉગમ બિંદુ કહે છે, ધોરણ 9 10 યાદ કરો આ ઉગમ બિંદુ. આને આપણે વાય અક્ષ કહીએ છીએ, આને એક્સ અક્ષ અને વાય અક્ષ, આને એક્સ અક્ષ કહી દઉં. ચલો હવે અહીંયા આગળ પહેલા આટલો ભાગ લઈએ, આટલો ભાગ જેમાં સમય છે 0 1 2 3 4, સમય 0 1 2 3 4. ચલો હવે આ બાજુ, આ બાજુ આપણે સમય લીધો છે એક્સ અક્ષ ઉપર, આ એક્સ અક્ષ, આ એક્સ અક્ષ, આ એક્સ અક્ષ ઉપર મેં સમય દર્શાવ્યો છે સમય ટી અને સમય સેકન્ડમાં. ચલો હવે આ વાય અક્ષ છે, વાય અક્ષ ઉપર અંતર હું એક્સ લઈ લઉં, અંતર એક્સ શેમાં દર્શાવીશું, મીટરમાં. ચલો અંતર 0 0 માંથી કેટલું થયું, 5 5, પછી 10 15 અને 20. બધી બાબતો સામાન્ય જ છે, ધોરણ 9 10 માં આવી જાય છે. ચલો હવે 0 એ 0 જ છે, સમય 0 ત્યારે અંતર 0 છે, પણ જ્યારે સમય 1 સેકન્ડ થાય છે ત્યારે અંતર કેટલું કાપે છે, 5. અંતર કેટલું કાપે છે, 5. તો અહીંયાથી આ બે ને જોડતું એક બિંદુ દર્શાવીએ. સરળતા ખાતરનો પહેલેથી આ એક લીટી દોરી દઉં છું. હવે જો અહીંયા આગળ આ 1 5, તો 1 અને 5 ને જોડતું આ એક બિંદુ પોઈન્ટ મૂકી દઈએ. ચલો હવે બીજી સેકન્ડ અંતર કેટલું થાય છે, 10. તો આ 2 10 2 10, એક પોઈન્ટ અહીંયા આગળ આવી જશે. પછી 3 3 15 અને સૌથી છેલ્લે 4 20. 4 20 અને પછી બધા પોઈન્ટને વિદ્યાર્થી મિત્રો આપણે જોડી દઈએ, અને બધા પોઈન્ટને જોડી દઈએ એટલે આપણને શું મળી ગયો, આલેખ મળી ગયો. શું મળી ગયો, આલેખ. તો હવે આ જે આલેખ છે, આલેખ, આ આલેખની અંદર જોવો છો તો તમને આ જે આલેખ છે, આ આલેખ કેવો મળે છે, સુરેખ મળે છે. તો આલેખ આપણને કેવો મળે, સુરેખ. એક્સ વિરુદ્ધ ટીનો આલેખ સુરેખ મળે છે. હવે આ આલેખ પરથી આપણે સરેરાશ વેગ શોધવો છે. શું શોધવો છે વિદ્યાર્થી મિત્રો, સરેરાશ વેગ. અને સરેરાશ વેગનું સૂત્ર યાદ કરો, સરેરાશ વેગ. તો સરેરાશ વેગની અંદર આપણે એનું સૂત્ર છે અંતરમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો, જેને આપણે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, સ્થાનમાં થતો ફેરફાર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, અંતિમ સ્થાન x2 પ્રારંભિક સ્થાન x1. તો આપણે આવું સૂત્ર લખીએ છીએ કે સરેરાશ વેગ બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન ભાગ્યા અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો અહીં આગળ સૌથી પહેલા નંબરમાં સરેરાશ વેગ શોધવા માટે તમે કોઈ પણ બે બિંદુ પસંદ કરી લો, કોઈ પણ બે બિંદુ. દાખલા તરીકે હું અહીં આગળ આ બે બિંદુ પસંદ કરી દઉં, એક બિંદુ આ લઉં છું જેને નામ આપી દઉં એ, બીજું બિંદુ આ લઈ લઉં જેને નામ આપી દઉં બી. બે બિંદુઓ પસંદ કર્યા એ અને બી. બે બિંદુઓ પસંદ કર્યા પછી બે બિંદુઓ જે છે એ બે બિંદુઓને અનુરૂપ તમે એક્સ અક્ષ ઉપર, તમે એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર અહીંયા આગળ આ રીતે લંબ દોરી દો. આ રીતે આપણે લંબ દોરી દઈએ.
तो हवे आ वखते आ प्रारंभिक बिंदु छे, प्रारंभिक बिंदु ने अनुरूप जे समय छे आ समय ने टी वन कही दो, तो टी वन केटला देखाय छे बे, टी वन ने अनुरूप जे अंतर मळे छे आने केटला कही दो एक्स वन कही दो, तो एक्स वन केटला देखाय छे दस। चलो ए जे ते पछी बिंदु कयो पसंद कर्यो ए, तो आ जे बिंदु छे आना ऊपर थी पण लंब दोरी दो विद्यार्थी मित्रों, આના ઉપરથી જો આપણે લંબ દોરીએ x અક્ષ ઉપર y અક્ષ ઉપર, x અક્ષ ઉપર સમય દર્શાવે છે, y અક્ષ ઉપર અંતર દર્શાવ્યું છે આપણે, તો હવે અહીં આગળ આ એ બિંદુને અનુરૂપ જે સમય મળ્યો એને t2 કહી દો, અને એને અનુરૂપ આ જે લંબ દોર્યો એને x2 કહી દો, તો આ કેટલા મળ્યા 20 મળ્યા। તો હવે આપણું સૂત્ર x2 - x1 / t2 - t1, ચલો x2 કેટલા છે 20, x1 કેટલા છે 10, તો ઇઝ ઇક્વલ ટુ 20 માઇનસ 10 ભાગ્યા સમય t2 માઇનસ t1 4 માઇનસ 2, 20 માંથી 10 જશે તો 10, 4 માંથી 2 જાય તો 2, 10 ભાગ્યા 2 તો ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે 5 મીટર પર સેકન્ડ। તો આ રીતે x વિરુદ્ધ t નો આલેખ હોય અને x વિરુદ્ધ t નો આલેખ સુરેખ મળતો હોય તો એવા કિસ્સામાં આપણે સરેરાશ વેગ શોધવો હોય તો એના માટે તમારે આલેખ ઉપર કોઈ પણ બે બિંદુઓ પસંદ કરી દેવાના, અને આવા જે બે બિંદુઓ છે બે બિંદુના અનુરૂપ આને પ્રારંભિક બિંદુ કહેવાય અને અંતિમ બિંદુ, પ્રારંભિક બિંદુને અનુરૂપ પ્રારંભિક સમય અને પ્રારંભિક અંતર, અંતિમ બિંદુને અનુરૂપ અંતિમ સમય અને અંતિમ અંતર, અને એના ઉપરથી આપણને સરેરાશ વેગ મળી જશે। અને વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આપણે અહીંયા આ જે શોધ્યું કહેવાય, આ જે સરેરાશ વેગ છે પણ આટલું અંતર એટલે આ બે જે આપણે છેદમાં લખ્યું છે, આટલું અંતર 20 માઇનસ 10 એટલે 10, આ 10 ભાગ્યા 2 આપણે કર્યા એટલે 5, તો અહીં આગળ મારે આ જ વસ્તુ બીજી રીતે શોધવી હોય તો અહીં આગળ આને હું થીટા કહી દઉં, આ થીટા તો આ પણ થીટા, કારણ બે સમાંતર રેખાઓ આ એની શું થઈ જાય છેદિકા, તો એવા કિસ્સાની અંદર બે સમાંતર રેખાઓ રેખાઓની આ શું થઈ ગઈ છેદિકા, તો એ જે છેદિકા છે એ છેદિકામાં આ ખૂણો થીટા, તો આ ખૂણો પણ કેટલો થઈ જાય થીટા। ચલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ આલેખ ઉપર મેં બે બિંદુઓ પસંદ કરી દીધા એ અને બી, આ એ અને બી બે બિંદુઓ પરથી મેં સરેરાશ વેગ શોધ્યો। હવે આ જ આલેખ ઉપર સરેરાશ વેગ શોધવા માટે હું તમને બીજી રીત શીખવાડું કે દાખલા તરીકે અહીંયા આગળ આ જે બિંદુ છે એને આપણે સી નામ આપી દઈએ, સી નામ આપી દઈએ, હવે આ બે સમાંતર રેખાઓ અને એની આ છેદિકા, તો એમાં આ ખૂણાને જો આપણે થીટા કહીએ, થીટા આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ કેટલો થાય થીટા થાય। હવે આ થીટા છે, થીટાની સામેની બાજુ એટલે એસી બાજુ, મારે એસી બાજુ શોધવી હોય તો બે બાજુનો તફાવત લેવો પડે, અને બે બાજુનો તફાવત એટલે 20 માઇનસ 10, 20 માઇનસ 10 કેટલા મળ્યા મને 10 મળ્યા। ચલો એ જ રીતે આ બાજુ બીસી, બીસી બાજુ મારે શોધવી હોય તો આ માપ 4, આ 2, 4 માઇનસ 2 કેટલા થઈ જશે 2 થઈ જશે। તો ધોરણ 10 ની અંદર ત્રિકોણમિતિ આવે છે, અને ત્રિકોણમિતિ આવે છે તો એ જે ત્રિકોણમિતિ છે જેમાં આ થીટાની તમને સામેની બાજુ મળે, આ થીટાની પાસેની બાજુ મળે, તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અને સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે આપણે ટેન થીટાનું સૂત્ર પણ વાપરી શકીએ। અને જો વિદ્યાર્થી મિત્રો આપણે ટેન થીટાનું સૂત્ર વાપરીએ તો ટેન થીટા બરાબર સામેની બાજુ, ચલો આ થીટા, થીટાની સામેની બાજુ જુઓ કેટલી 10, તો સામેની બાજુ હું લખી દઉં 10 ભાગ્યા પાસેની બાજુ, પાસેની બાજુ કેટલી 2, 10 ભાગ્યા 2 તો કેટલા થાય 5, કેટલા મળ્યા મને 5। તો આના ઉપરથી આપણે કહી શકીએ કે જે આલેખ છે એ આલેખની અંદર તમે ટેન થીટા શોધો, શું શોધો ટેન થીટા,
ને જો tan થીટા શોધવામાં આવે તો એ tan થીટા પણ તમને શું આપે છે? સરેરાશ વેગ આપે છે. શું આપે છે? સરેરાશ વેગ. અને આ જે આપણે શોધ્યું છે એ AB બાજુ શોધી છે, અને AB બાજુ શોધીએ છીએ તો આને આપણે કહીએ છીએ ઢાળ. શું કહીએ છીએ? ઢાળ. તો ઇઝ ઇક્વલ ટુ ઢાળ. કેટલા ઢાળ? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ કે જ્યારે પણ તમે એક્સ વિરુદ્ધ ટી નો આલેખ દોરતા હોય તો એક્સ વિરુદ્ધ ટી નો જે આલેખ છે એ એક્સ વિરુદ્ધ ટી ના આલેખની અંદર આપણે શું શોધીએ છીએ? ઢાળ. એ જ ઢાળ મને શું આપે? ટેન થીટા. ટેન થીટા. ઢાળ શોધવા માટે શું કહ્યું? વિધેય વાપરવાનું, ટેન વિધેય. અને જો એક્સ વિરુદ્ધ ટી નો આલેખ હોય તો એ ઢાળ, એ ટેન થીટા વિધેય મને શું આપશે? સરેરાશ વેગ આપશે. વેગ આપશે. તો આ રીતે જ્યારે પણ આલેખ ઉપરથી કોઈ કિંમત શોધવાની થાય તો સૌથી પહેલા આપણે ઢાળ, ઢાળ એટલે ટેન થીટા વિધેય શોધવું પડે. તો આના ઉપરથી આપણને આ રીતે સરેરાશ વેગ મળ્યો. ચલો બીજું એક બિંદુ હું અહીંયા આગળ પસંદ કરું. દાખલા તરીકે અહીંયા આગળ આપણે આ પસંદ કરીએ વિદ્યાર્થી મિત્રો. આ ચલો આ પસંદ કરીએ. તો હવે એના માટે જુઓ, તો એના માટે આ કાટકોણ ત્રિકોણ જોઈ લો. આ કાટકોણ ત્રિકોણ અને આ કાટકોણ ત્રિકોણ છે. આને દાખલા તરીકે આપણે ઓ નામ આપી દઈએ. આને એ, આ એની જગ્યાએ હું અહીંયા આગળ લખી દઉં ડી, અહીંયા નામ આપી દઉં ઈ. તો હવે મારે ફરીથી સરેરાશ વેગ શોધવો છે. તો સરેરાશ વેગ શોધવા માટે આ માપ એટલે મારે ઢાળ શોધવો પડશે. ઢાળ મને કોણ આપશે? ટેન થીટા આપશે. પણ એક્સ વિરુદ્ધ ટી નો આલેખ છે એટલે સરેરાશ વેગ મળશે આપણને. અને એ શોધવા માટે સૌથી પહેલા થીટા, થીટાની સામેની બાજુ ચલો ડાયરેક્ટ શોધાવો. આ છે પાંચ, આ છે ઝીરો. પાંચ માઇનસ ઝીરો એટલે કેટલા? પાંચ. ચલો આ શોધો, એક માઇનસ ઝીરો. તો એક માઇનસ ઝીરો એટલે કેટલા થઈ જશે? એક થઈ જશે. તો ટેન થીટા, થીટાની સામેની બાજુ પાંચ, પાસેની બાજુ એક, પાંચ ભાગ્યા એક કેટલા મળ્યા? પાંચ મીટર પર સેકન્ડ. તો આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે એક મુદ્દો નોંધી શકીએ કે જો એક્સ વિરુદ્ધ ટી નો આલેખ સુરેખ મળતો હોય, એક્સ વિરુદ્ધ ટી નો આલેખ સુરેખ મળતો હોય તો આલેખ પરના બધા જ બિંદુઓ પાસે, આલેખ પરના બધા જ બિંદુઓ પાસે ઢાળ, ઢાળ તમને કેવો મળશે? સરખો મળશે. કેવો મળશે? સરખો મળશે. અને ઢાળ સરખો હોય તો એનો સરેરાશ વેગ છે એ સરેરાશ વેગ પણ કેવો મળે? સરખો મળે. તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આપણે અહીંયા આગળ એક મુદ્દો નોંધીએ કે એક્સ વિરુદ્ધ ટી નો આલેખ સુરેખ હોય તો આલેખમાં બધા જ બિંદુઓ પાસે ઢાળ સરખો મળે. ઢાળ કેવો મળે? સરખો મળે. આ ઢાળ, આ ઢાળ અહીંયા આગળ આપણે શોધ્યું એ આપણને શું આપે છે? સરેરાશ વેગ. માટે સરેરાશ વેગ સરખો થાય અને સાથે સાથે તત્કાલીન જે વેગ છે એ તત્કાલીન વેગ પણ કેવો મળે? મને સરખો મળે. સરેરાશ વેગ એટલે વિદ્યાર્થી મિત્રો, સરેરાશ વેગ v, તત્કાલીન વેગ v. ચલો સરેરાશ વેગ એટલે ડેલ્ટા x બાય ડેલ્ટા t, તત્કાલીન વેગ, તત્કાલીન વેગ એટલે dx by dt. બંનેમાં ફેર શું?
તો બંનેમાં ફેર વિદ્યાર્થી એટલો એટલો જ છે કે જ્યારે તમે સરેરાશ વેગ લો છો ત્યારે આલેખ પરના બિંદુઓ પસંદ કરેલા બિંદુઓ બિંદુઓ દૂર દૂર હોય, કેવા હોય? દૂર દૂર હોય. જ્યારે તમે તત્કાલીન વેગ શોધો છો તો એમાં આલેખ પરના પસંદ કરેલા બિંદુઓ નજીક નજીક હોય, કેવા હોય? નજીક નજીક હોય. એટલે કે એક્સ ઉદ્દત્રીનો આલેખ સુરેખ હોય તો આ આલેખમાં બધા જ બિંદુ પાસે ઢાળ સરખો મળે, ઢાળ સરખો મળે. આ ઢાળ મને શું આપે છે? તો કે વિદ્યાર્થી મિત્રો, સરેરાશ વેગ એટલે વેગ આપે છે. તો આવા કિસ્સાની અંદર સરેરાશ વેગ અને તત્કાલીન વેગ બંને વેગ સરખા થશે. સરેરાશ વેગ અને તત્કાલીન વેગ બંને સરખા થાય માટે વેગ કેવો મળે છે? સમાન મળે છે. કેવો મળે છે? સમાન. માટે આવી જે ગતિ છે એ ગતિને આપણે કેવી ગતિ કહીશું? અચળ વેગી ગતિ કહીશું. કેવી ગતિ? અચળ વેગી ગતિ. તો આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું પડશે કે કોઈ પણ આલેખ હોય તો એ આલેખ ઉપરથી કોઈ રાશિ શોધવાની કે તો એ રાશિ શોધવા માટે તમારે યાદ રાખવાનું કે તમારે સૌથી પહેલા શું શોધવો પડે? ઢાળ. ઢાળ એ તમને શેનું મૂલ્ય આપે? ટેન થીટાનું મૂલ્ય આપે. એ ટેન થીટા શોધવા માટે તમારે શું શોધવું પડે? શું શોધવું પડે? અક્ષની વાત કરું, વાય ટુ માઇનસ વાય વન ભાગ્યા એક્સ ટુ માઇનસ એક્સ વન. આ વાય ટુ માઇનસ વાય વન એટલે કઈ અક્ષ? વાય ટુ માઇનસ વાય વન એટલે કઈ અક્ષ? વાય અક્ષની હું વાત કરી રહ્યો. કઈ અક્ષ? વાય અક્ષ. ભૂલ ન થાય, ટેન થીટા એટલે કે ઢાળ. ઢાળ શોધવા માટે આપણે થીટાની સામેની બાજુ, સામેની બાજુ એટલે વાય અક્ષની વાત કરું છું, જનરલ સૂત્રની વાત કરી રહ્યો છું. અહીંયા આગળ વાય અક્ષ, વાય ટુ માઇનસ વાય વન. અહીંયા આગળ આપણે વાય અક્ષ ઉપર અંતર જેની સંજ્ઞા એક્સ લીધી છે, સ્મોલ એક્સ લીધી છે. તો વાય અક્ષ, વાય ટુ માઇનસ વાય વન એટલે વાય એમનો તફાવત ભાગ્યા આ એક્સ અક્ષ છે. આ એક્સ અક્ષ ઉપર અત્યારે આપણે સમય ટી લીધેલો છે, પણ મારે જનરલ લખવું હોય તો એક્સ અક્ષ જેમાં એક્સ ટુ માઇનસ એક્સ વન, એક્સ ટુ માઇનસ એક્સ વન એટલે એક્સ એમનો તફાવત. તો ઢાળ બરાબર ટેન થીટા બરાબર વાય ટુ માઇનસ વાય વન ભાગ્યા એક્સ ટુ માઇનસ એક્સ વન ઇઝ ઇક્વલ ટુ વાય એમનો તફાવત ભાગ્યા એક્સ યામનો તફાવત. વાય યામનો તફાવત ભાગ્યા એક્સ યામનો તફાવત. તો આ રીતે આલેખ ઉપરથી મને ઢાળ, ઢાળ એ ટેન, ટેન શોધવા માટે વાય યામનો તફાવત ભાગ્યા એક્સ યામનો તફાવત શોધવાનો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીં આગળ આપણે આનાથી આગળના ટુકડાની વાત કરીએ અને આગળના ભાગની વાત કરીએ તો ઉગમ બિંદુ હું લઈ લઉં. ચલો હવે અહીંયા આગળ સમય, સમય હું ચાર થી શરૂઆત કરું. ક્યાંથી શરૂઆત કરું? ચાર થી. ચાર થી શરૂઆત કરીએ તો ચોથી સેકન્ડે અંતર કેટલું છે? વીસ. અને હું આ રીતે લખી દઉં, આ ચાર પાંચ છ સાત આઠ. ચલો એ અહીંયા આગળ ઝીરો, ઝીરો પછી પાંચ, દસ, પંદર અને વીસ. હવે અહીંયા આગળ આપણને આલેખ કેવો મળે છે એ આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ, અહીંયા આગળ ચોથી સેકન્ડે અંતર વીસ છે. ચોથી સેકન્ડે અંતર કેટલું છે? વીસ છે. તો એ આલેખ, આ ચોથી સેકન્ડ, આ ચોથી સેકન્ડે અંતર કેટલું છે? વીસ છે.
પછી પાંચમી સેકન્ડ થઈ, પાંચમી સેકન્ડે અંતર સમય વધી રહ્યો છે, અને સમય વધી રહ્યો છે તો સામે અંતર શું થઈ રહ્યું છે, ઘટી રહ્યું છે. 20માંથી કેટલું થયું 15, 15માંથી કેટલું થયું 10, 10માંથી કેટલું થયું 5, 5માંથી ઘટીને કેટલું થયું 0 થયું. તો એ આ રીતે અહીંયા આગળ મારી થોડીક ભૂલ થઈ ગઈ. આપણે અહીંયા આગળ સમય 0 નથી, સમય કેટલો છે તો સમય 4 સેકન્ડથી સ્ટાર્ટ થાય છે, એટલે અહીંયા આગળ, અહીંયા આગળ 4 સેકન્ડથી સ્ટાર્ટ કરો. 4, 5, 6, 7 અને 8. 4, 5, 6, 7 અને 8. 4 સેકન્ડે અંતર કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 20 છે. 5મી કેટલું છે? 15. 6 કેટલું છે? 10. 7 કેટલું થયું? 5. અને 8 કેટલું થઈ જાય છે? 0 થઈ જાય છે. એટલે અહીંયા આગળ આપણે y અક્ષ ઉપર 0, જ્યારે x અક્ષ ઉપર શરૂઆત ક્યાંથી થાય છે? 4 થી થાય છે. હવે જુઓ તો 4 સેકન્ડે 20 છે, 4 એ 20 છે, અને 8મી એ કેટલું થઈ ગયું? 8મી સેકન્ડે 0 થઈ ગયું. યાદ રાખજો અહીંયા શરૂઆત ક્યાંથી? 0, 5, 10, 15, 20. જ્યારે અહીંયા આગળ જે સમય લઈએ છીએ એ 4, 5, 6, 7 અને 8. ચલો હવે અહીંયા આગળ 4 4 20, 5 કેટલું થઈ ગયું? 15. 5 15, અહીંયા આગળ પોઈન્ટ મૂકી દો. ચલો એના પછી 6 કેટલું થઈ ગયું? 10. આ 6 કેટલું થઈ ગયું? 10. ચલો આ 5. 7 કેટલું થઈ ગયું? 5. અને 8 કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આગળ જુઓ કે હવે તમે અહીંયા આગળ આ આલેખ ઉપરથી કેવો આવી રહ્યો છે? નીચે આવી રહ્યો છે. અને આલેખ ઉપરથી નીચે આવે છે તો એવા કિસ્સાની અંદર આપણે દાખલા તરીકે આ બે બિંદુઓ પસંદ કરી રહીએ, આ બે બિંદુ. હવે આ બે બિંદુઓ પસંદ કરીએ તો સૌથી પહેલા પ્રારંભિક બિંદુ, આ અંતિમ બિંદુ. હવે મારે ખૂણો થીટા શોધવો છે, ડાયરેક્ટ ટેન થીટા વાપરી દઉં. તો હવે ડાયરેક્ટ ટેન થીટા વાપરો તો આ પ્રારંભિક સ્થાન છે, આ અંતિમ છે. તો તમારે આમાંથી આને શું કરવું પડે? બાદ કરવું પડે. અને આમાંથી આ બાદ કરીએ તો આ 10 માઇનસ 15 એટલે 15માંથી 10 હશે તો કેટલા થશે? -5 થઈ જશે. આ બિંદુને હું નામ આપી દઉં સી. ચલો આ 6 છે, આ 5 છે, 6 માઇનસ 5. ખબર ન પડે તો અગાઉની જેમ જ અહીંથી આપણે નીચે ઉતરી રહ્યા છીએ તો આ એને કયું બિંદુ કહી દઈએ? પ્રારંભિક બિંદુ. પ્રારંભિક બિંદુને અનુરૂપ જે અંતર મળે એને x1 કહી દેવાનું, અને એને અનુરૂપ જે સમય મળે એને t1 કહી દેવાનો. આ અંતિમ બિંદુ, તો અંતિમ બિંદુને અનુરૂપ જે સમય મળે એને t2 કહી દો, જે અંતર મળે એને x2 કહી દો. તો હવે ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણું એ સૂત્ર, ઢાળ બરાબર tan થીટા, જે આપણને એક્સ વિરુદ્ધ ટી નો આલેખ છે એટલે શું આપશે? સરેરાશ વેગ આપશે. બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન ભાગ્યા અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો જોઈ લો અહીંયા આગળ x2, આ x2 કેટલા છે? 10. માઇનસ x1 15 ભાગ્યા t2 6, માઇનસ t1 5. માઇનસ 15માંથી 10 જશે, માઇનસ 5, 6માંથી 5 જશે 1, બરાબર કેટલા મળ્યા? -5 મીટર પર સેકન્ડ. ચલો બીજી રીતે tan થીટા, તો આ થીટા થીટાની સામેની બાજુ -5, થીટાની પાસેની બાજુ 1, -5/1 એટલે -5. તો આ રીતે મને જે ઢાળ છે, ઢાળ શોધવા માટે કયું વિધેય? tan વિધેય. અથવા સૂત્ર પરથી જઈએ તો વાયામનો તફાવત ભાગ્યા એક્સ એમનો તફાવત, પણ વાયામ ઉપર આપણે અંતર એક્સ લીધેલું છે
अंतर x, अंतर x लीधेलू छे अने x अक्ष ऊपर समय t लीधेलो छे, तो एना ऊपर थी आपने अहीं आगळ आ वेग विद्यार्थी मित्रों केटलो मळ्यो माइनस पांच मळ्यो, अने माइनस पांच एटले तमने सरेराश वेग अहीं आगळ केवो मळे छे, ऋण मळे छे। तो तमारे याद राखवू पड़शे કે જો આલેખ ઉપર તરફ જતો હોય ઉપર તરફ, અને જો આલેખ ઉપર તરફ જતો હોય તો આવા કિસ્સાની અંદર વેગ સમાન મળે, વેગ આલેખ પરના બધા જ બિંદુઓ પાસે વેગ સમાન મળે, અને આ સમાન વેગ તમને કેવો મળશે, ધન મળે। કેવો મળે? ધન। પરંતુ જો ઉપરથી નીચે તરફ આલેખ આવતો હોય, અને આલેખ કેવો હોય, સુરેખ હોય, તો x વિરુદ્ધ t નો આલેખ સુરેખ હોય, તો આલેખમાં બધા જ બિંદુઓ પાસેનો ઢાળ કેવો મળે, સરખો મળે, સરેરાશ વેગ અને તત્કાલ વેગ સરખા થાય। આવા કિસ્સામાં વેગ કેવો મળે, સમાન મળે। આવા કિસ્સામાં પણ વેગ કેવો મળશે, સમાન મળશે। પણ આ સમાન વેગ વિદ્યાર્થી મિત્રો આપણને કેવો મળે છે, ઋણ મળે છે। કેવો? ઋણ મળે છે। અને માટે વેગ તો સમાન જ છે, તો આવી જે ગતિ છે એ ગતિને કેવી ગતિ કહેવાય, અચળ વેગી ગતિ કહેવાય। કેવી ગતિ કહીશું? અચળ વેગી ગતિ કહીશું। તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જે છે એ અહીં આગળ આપણે બે આલેખ જોયા, આલેખ સુરેખ પણ કેવો ઉપર તરફ જાય છે, આલેખ સુરેખ પણ કઈ તરફ ઉતરી રહ્યો છે, નીચે તરફ। આમાં આપણને વેગ ધન મળ્યો, આમાં આપણને વેગ કેવો મળ્યો, ઋણ મળ્યો। ચલો ઝડપથી આટલું નોંધી લો પહેલા। ચલો વિદ્યાર્થી મિત્રો તમે નોંધી લીધું હશે, તો વિદ્યાર્થી મિત્રો આપણે બે આલેખ જોયા, જેમાં સૌથી પહેલા નંબરનો જે આલેખ છે જેમાં સમયની સાથે પદાર્થે કાપેલું અંતર સતત વધતું જાય છે, અને સમયની સાથે પદાર્થે કાપેલું અંતર સતત વધતું જાય છે, માટે આપણને વેગ સમાન મળે છે। પરંતુ આ સમાન વેગ કેવો મળે છે, ધન મળે છે। આપણને વેગ કેવો મળે છે, સમાન મળે છે, પણ આ સમાન વેગ કેવો મળે છે, ધન મળે છે। આવી જે ગતિ છે એને આપણે અચળ વેગી ગતિ કહીશું। બીજા નંબરનો જે આલેખ છે એ બીજા નંબરનો આલેખ કે જેની અંદર સમય તો સમાન જ મળે છે, પરંતુ સમાન સમયગાળાની અંદર સમયગાળો વધે છે, પરંતુ અંતર 20માંથી કેટલું થયું 15, 15માંથી કેટલું થયું 10, 10માંથી કેટલું થયું 5, 5માંથી કેટલું થયું 0, એટલે આપણને આલેખાઓ મળે છે। એટલે સમયગાળો વધે છે પરંતુ અંતર જે છે અંતર ઘટી રહ્યું છે, અને આવા કિસ્સાની અંદર સમાન સમયગાળામાં સમાનપણે અંતર ઘટી રહ્યું છે, તો આવા કિસ્સાની અંદર પણ આપણને વેગ તો સમાન મળે, પણ આ સમાન વેગ કેવો મળે, ઋણ મળે। માટે આવી જે ગતિ છે એ ગતિને પણ આપણે અચળ વેગી ગતિ કહીશું। બંને અચળ વેગી ગતિ એટલે નિયમિત ગતિ પણ આપણે એને કહી શકીએ। આની અંદર વિદ્યાર્થી મિત્રો જો આવું થાય છે કે અહીંયા આગળ આપણે ગતિ કરતા કરતા આ દિશામાં જઈ રહ્યા છીએ, ધન એક્સ દિશામાં, અને ધન એક્સ દિશામાંથી આપણે ગતિ કરતા કરતા આ લેખની અંદર ધન એક્સ દિશામાં આપણે ગતિ કરતા કરતા 5, 5માંથી 10, 10માંથી 15, 15માંથી 20 મીટર અંતર કાપ્યું। કેટલું કાપ્યું? 20 મીટર જેટલું અંતર કાપ્યું। અને હવે આ જે આલેખ છે આ આલેખની અંદર શું થાય છે, તો આપણે 20 મીટર અંતરેથી આપણે ટર્ન લઈ લીધો। શું લઈ લીધો? ટર્ન, વળી ગયા છે, અને ટર્ન લઈને વળી અને પાછા આવ્યા 20માંથી 15, 15માંથી 10, 10માંથી 5, એટલે આપણે રિટર્ન આવ્યા છીએ। એટલે આપણે દિશા જે છે એ દિશા શું કરી, બદલી નાખી। પહેલા શું કર્યું, તો કે ધન એક્સ દિશામાં 5માંથી 10, 10માંથી 15, 15માંથી 20 મીટર અંતર કાપ્યું, અને બીજા નંબરનો જે આલેખ છે ત્યાંથી આપણે ટર્ન લઈ દિશા બદલી અને 20માંથી 15, 15માંથી 10, 10માંથી 5 મીટર અંતર કાપ્યું, અને આ દરમિયાન આપણે દિશા બદલી નાખી, માટે આપણને જે વેગ છે એ વેગ કેવો મળી રહ્યો છે, ઋણ મળી રહ્યો છે। તો આ રીતે આપણે સરેરાશ વેગ પણ યાદ રાખીશું કે જ્યારે પણ સુરેખ આલેખ હોય તો સુરેખ આલેખની અંદર જે ઢાળ છે એ ઢાળ સરખો મળશે,
અને એ ઢાળ આપણને સરેરાશ વેગ અને તત્કાલીન વેગનું મૂલ્ય આપશે, જે બંને કેવા હશે, સરખા હશે। તત્કાલીન વેગની થિયરીમાં આપણે ભણી ચૂક્યા છીએ કે જેમાં આપણે સમયગાળો નાનો કરીએ છીએ, સમયગાળો નાનો કરીશું એટલે બિંદુઓ કેવા આવશે, નજીક નજીક આવશે। ચલો હવે ત્રીજા નંબરનો જે વિદ્યાર્થી મિત્રો આલેખ છે એ આલેખ જોઈએ। અહીંયા આગળ આ x અક્ષ ઉપર આપણે સમય t લઈએ છીએ સેકન્ડમાં, અને આ y અક્ષ ઉપર આપણે અંતર x લઈએ છીએ મીટરમાં। ચલો હવે સમયગાળો વધી રહ્યો છે, આપણે સવારે 7 વાગ્યાની વાત કરીએ, પછી 8, 9, 10, 11 વાગ્યે, અને અને આપણું જે ઘર છે, આપણું ઘર x બરાબર 40 કિલોમીટર અંતર ઉપર છે। આપણું ઘર કેટલું છે, x બરાબર 40 કિલોમીટર અંતર ઉપર છે। રવિવારનો દિવસ છે, રવિવારના દિવસે અહીંયા આગળ આપણે શરૂઆત 6 થી કરીએ, અહીંયા આગળ શરૂઆત 0 થી કરીએ, તો રવિવારના દિવસે સવારે 6 વાગ્યે આપણે આપણા ઘરે પથારીમાં ઊંઘ્યા છીએ। આપણું ઘર કે જે કોઈ એક સંદર્ભ બિંદુથી 40 કિલોમીટરના અંતરે છે। રવિવારના દિવસે સવારે 6 વાગે આપણે ક્યાં છીએ, આપણા ઘરે છીએ 6 વાગે। ચલો 7 વાગે પણ રવિવારનો દિવસ છે, સ્કૂલે જવાનું નથી, આપણે ઉઠ્યા નથી, એટલે પણ આપણે ઘરે એટલે 40 કિલોમીટરના અંતરે। 8 વાગે પણ પથારીમાં છીએ, 9 વાગે ઊભા થઈએ છીએ, બ્રશ કરીએ છીએ, પણ ઘરમાંથી તો બહાર નીકળતા નથી જ, એટલે આપણે ઘરમાં જ છીએ। 10 વાગે પણ ઘરમાં જ છીએ, 11 વાગે પણ ઘરમાં જ છીએ। તો આવા કિસ્સાની અંદર આ બધા જ બિંદુઓને હું જોડી દઉં, બધા જ બિંદુઓને હું વિદ્યાર્થી મિત્રો જોડી દઉં, તો આ જે આલેખ છે એ મને સમયની અક્ષને સમાંતર મળે છે। સમયની અક્ષને કેવો મળે છે, સમાંતર મળે છે, અને આલેખ એક્સ વિરુદ્ધ ટી નો આલેખ એ સમયની અક્ષને સમાંતર મળે, કેવો મળે, સમાંતર। અને જો આલેખ સમયની અક્ષે સમાંતર મળે તો જે પદાર્થ છે, આ પદાર્થ કેવો છે, સ્થિર છે તેમ કહેવાય। કારણ કે વ્યક્તિ જે છે પોતાના ઘરે જ છે, પોતાનું ઘર છોડીને બહાર નીકળતો નથી, પછી ભલે ને ઘરની અંદર કૂદામકૂદ કરે પણ ઘરની બહાર તો નીકળતો જ નથી, ઘરની બહાર નીકળે તો એના વેગમાં ફેરફાર થાય। માટે પદાર્થ કેવો છે, સ્થિર, પદાર્થ સ્થિર છે, માટે આવા કિસ્સામાં ઢાળ બરાબર ટેન થીટા બરાબર સરેરાશ વેગ કહું કે તત્કાલીન વેગ કહું, આ બધા જ કેટલા થઈ જશે, 0 થઈ જશે। તો યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો આલેખ, કે જો આલેખ એક્સ વિરુદ્ધ ટીનો હોય અને એમાં એ સમયની અક્ષને સમાંતર મળતો હોય તો આ જે પદાર્થ છે, પદાર્થ કેવો છે, સ્થિર છે તેમ કહેવાય। તો આ એક મુદ્દો નોંધી દો,